ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને મિત્રો? ગઈકાલે આપણે જે જાવાની મૂળભૂત બાબતો વિશે વાત કરતા હતા, આ એનો આજનો ચોથો પાઠ છે. હવે આ ચોથા પાઠની અંદર મિત્રો ઘણી બધી વસ્તુઓ વિશે આપણે સમજીએ છીએ, જેની જાવાની મૂળભૂત બાબતો છે એમાં. હવે આ જે આજનો ટોપિક જે છે શોર્ટ સર્કિટિંગ, આ શું કહે છે એના વિશે વાત કરીએ. જ્યારે સર્તી પ્રક્રિયકો એન્ડ અને ઓર બે મને દર્શાવવા માટેની નિશાની આપી છે ઉપયોગમાં લઈએ, ત્યારે જાવા પરિણામ મેળવવું જરૂરી ન હોય તો બીજા સંકાર્યની ગણતરી કરતું નથી. સંકાર્ય એટલે કે ઓપરેન્ડ્સ, જેની ઉપર આપણે કંઈક કોઈ પણ પ્રકારનું ઓપરેશન કરવાનું છે, પ્લસ માઇનસ વોટ એવર જે કંઈ પણ છે મેથેમેટિકલ હોય. હવે જો એન્ડના કિસ્સામાં પહેલું સંકાર્ય ફોલ્સ હોય તો બીજા સંકાર્યની ગણતરી કરવાની જરૂર નથી રહેતી. બે કન્ડિશન છે, જો પહેલી ફોલ્સ થશે તો પછી બીજાની કોઈ જરૂરત નથી ગણતરી કરવાની. અને જે ઓર છે એમાં શું થાય છે, તો કે જો પહેલું સંકાર્ય ટ્રુ હોય તો બીજાની ગણતરી કરવાની જરૂર રહેતી નથી. એટલે કે જો પહેલું ફોલ્સ થઈ જશે તો બીજાની કંઈ જરૂર નહીં પડે, એટલે કે એન્ડ આ અથવા આ પહેલું જ ખોટું થઈ ગયું તો બીજાની કંઈ જરૂરિયાત નથી, અને ઓર આ અથવા આ પહેલું સાચું થઈ ગયું તો પછી શું થશે, તો કે જે બીજું છે એની કંઈ જરૂરિયાત નહીં રહી. તો એ વસ્તુની વાત કરી છે, નાનકડું એક્ઝામ્પલ આપ્યું છે, એક્ઝામ્પલ આપણે નહીં ડિસ્કસ કરીએ, પણ એનો જે બેઝ છે શું કહેવા માંગે છે શોર્ટ સર્કિટિંગની મદદથી, આ વસ્તુની આપણે વાત કરી મિત્રો. એન્ડ અને ઓર ઓપરેટર જે છે એના વિશે આપણે વાત થઈ. હવે આગળ કહી છે આપણને, શરતી પ્રક્રિયક કન્ડિશનલ ઓપરેટર હોય, કંઈક શરત હોય. હવે શું કહે છે, જાવા ભાષામાં શરતી પ્રક્રિયક ત્રિપદી પ્રક્રિયક છે, એટલે કે ટર્નરી જેને આપણે કહી શકીએ. એમાં શું કહે છે, જેમાં ત્રણ સંકાર્ય હોય છે તે ત્રણ સંકાર્યને જુદા પાડવા માટે પદાવલીમાં બે ચિહ્નો, એક ક્વેશ્ચન માર્ક અને કોલનનો ઉપયોગ કરે છે. હવે તો કે અહીંયા જે આપણે વાત કરી, ત્રણ ઓપરેન્ડ્સ હોય છે, ત્રણેય ઉપર કંઈક પ્રક્રિયાઓ કરવાની છે, અને ત્રણેયને જુદા પાડવા માટે પદાવલીમાં બે પ્રકારના ચિહ્નોનો ઉપયોગ થાય છે. કયા કયા? ક્વેશ્ચન માર્ક અને કોલન અથવા સેમી કોલન. જો એનું એક એની વાત કરી છે. હવે ઉદાહરણ તરીકે આપણને કીધું છે, તો ઉદાહરણમાં પણ હવે શું કહે છે એ વસ્તુ જોઈએ. અહીં પ્રથમ સંકાર્ય બુલિયન પદાવલી છે, એટલે કે બુલિયન એક્સપ્રેશન છે, વસ્તુ સાચી છે કે શું છે, હા કે નામાં જવાબ મળશે, અને તેની સૌ પ્રથમ ગણતરી કરવામાં આવે છે. જો તેની કિંમત ટ્રુ હોય તો આખી પદાવલીની કિંમત એ બીજા સંકાર્ય એટલે કે એક્સપ્રેશન એકની કિંમત સમાન થશે, અન્યથા ત્રીજા સંકાર્ય સમાન થશે. હવે તો અહીંયા એની વાત કરે છે કે જો સૌથી પહેલી પદ જે આપણને આપ્યું બુલિયન એક્સપ્રેશન, એમાં વાત કરે છે તો કે જો એ ટ્રુ થાય તો પદાવલીની કિંમત એ બીજું સંકાર્ય એટલે કે બીજા ઓપરેન્ડ એટલે કે એક્સપ્રેશન વનની કિંમત સમાન થઈ જશે, બેને જોડવા એટલે કે સરખાવવાની વાત કરે છે. અને જો ફોલ્સ થશે તો જે ત્રીજું સંકાર્ય એટલે કે એક્સપ્રેશન બીજું છે એના સમાન થઈ જશે. શું કહે છે, તો કે નેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ એન પર્સન્ટેજ ટુ ઇઝ ઇક્વલ ટુ 0 0, એન ડિવાઈડ બાય ટુ કોલન 3 × n+1. હવે જો અહીંયા સમજાવે છે શું કહે છે, ધારો કે એનની કિંમત 8 છે, પ્રથમ સમકાર્ય એટલે કે એન પર્સન્ટેજ ટુ ઇઝ ઇક્વલ ટુ 0ની કિંમત ટ્રુ છે, આથી જમણી બાજુની પદાવલીની કિંમત પદાવલી એન ડિવાઈડ બાય 2ની કિંમત બરાબર થશે, એટલે કે 4 થશે. જો એનની કિંમત એકી સંખ્યા હોય તો પદાવલીની કિંમત ફોલ્સ થશે, 3 × n+1ની કિંમત નેક્સ્ટને એસાઇન કરવામાં આવશે નહીં. નોંધ કરો કે આ ઉદાહરણમાં કૌંસની જરૂર નથી, પણ તે સમીકરણને વાંચવા સરળ બનાવે છે. એટલે કે જો પહેલી વસ્તુ છે બુલિયન એક્સપ્રેશન ટ્રુ થઈ જશે તો શું છે, તો કે તમને એન ડિવાઈડ બાય 2ની જે કિંમત આપી છે એટલે કે 4 થશે, અને એનની કિંમત કેટલી આપી છે તમને? 8 આપી છે. 8ને 2 વડે ભાગો, ક્યારે?
જ્યારે એની કિંમત છે ને ટ્રુ મળશે ત્યારે. અને શું થશે? તો કે જો એનની કિંમત એકી સંખ્યામાં હોય તો પદાવલીની કિંમત ફોલ્સ થશે. એટલે એકી સંખ્યા આવી છે તો તમને એ વસ્તુ ફોલ્સ થઈ જશે. એટલે આગળ જે કાંઈ પણ છે એનો જે નેક્સ્ટને એસાઇન કરવામાં આવશે નહીં. એટલે કે ઈ જેની જે કાંઈ પણ પ્રોસેસ છે ત્યાંથી જ પૂરી થઈ જશે. તો એ વસ્તુની વાત કરે છે. આગળ કહી છે કે અસાઇનમેન્ટ. જાવામાં જે પદાવલી અસાઇનમેન્ટ પ્રક્રિયા એટલે કે ઇઝ ઇક્વલ ટુ ધરાવતી હોય તેને સામાન્ય રીતે અસાઇનમેન્ટ સ્ટેટમેન્ટ કહેવામાં આવે છે. જે કોઈ પદાવલી છે એસાઇનમેન્ટ પ્રક્રિયા ધરાવતી હોય એટલે કે ઇઝ ઇક્વલ ટુ ધરાવતી હોય તો એને એસાઇનમેન્ટ સ્ટેટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આપણે એક વખત ચલ ઘોષિત કરીએ એટલે કે ડિક્લેર કરીએ તે પછી આપણે તેને અસાઇનમેન્ટ પ્રક્રિયક વડે દર્શાવીએ છીએ. જેમ કે હવે અહીંયા વાત કરે છે, જો તમને ચલની વાત કરે છે, ઓકે જો આપ્યું છે દાખલા તરીકે તમે સૌથી પહેલાં રેટ એવું તમે એક વેરિયેબલ ડિક્લેર કર્યો. પછી તમે શું કર્યું? તો કે રેટ કેટલો દર્શાવવા માટે તમે જે અસાઇન ઓપરેટર છે એટલે કે જે પ્લસ ઇઝ ઇક્વલ ટુની સાઇન છે એ દર્શાવીને તમે એની કિંમત આપી છે. તો એ વસ્તુની વાત કરે છે. ચલ બરાબર પદાવલી એટલે કે વેરિયેબલ અને એના એક્સપ્રેશન. એક્સપ્રેશન એ ડેટા કિંમતનો નિર્દેશ કે ગણતરીનો ઉલ્લેખ છે. બસ હવે પછી આ જે દાખલા તરીકે છે એ વસ્તુ આપણને સમજાવી એટલે કે એસાઇનમેન્ટની વાત કરે છે. હવે આગળ તો કે અહીં એસાઇનમેન્ટ વિધાનમાં ચલ એટલે કે વેરિયેબલ રેટ છે, પદાવલી એક્સપ્રેશન સંખ્યામાં 10.20 એટલે કે 10.20F છે. આ વિધાન ને એનો અમલ થવાથી ફ્લોટ પ્રકારના ચલ રેટની કિંમત બદલાઈ 10.02 થઈ છે. હવે તો કે દાખલા તરીકે આપ્યું છે બેલેન્સ ઇઝ ઇક્વલ ટુ બેલેન્સ માઇનસ કોસ્ટ. એસાઇનમેન્ટ વિધાનમાં ચલ બેલેન્સ છે અને કોસ્ટની મેમરીમાં રહેલી કિંમતનો ઉપયોગ કરી પદ્ધતિ શું કરશે? તો કે બેલેન્સ માઇનસ કોસ્ટની કિંમત દર્શાવે છે અને તે પછી બેલેન્સની જૂની કિંમત બદલીને પરિણામમાં નવી કિંમત મૂકવામાં આવે છે. એટલે પહેલાં બેલેન્સ કંઈક હશે, પછી એને એવું કીધું કે બેલેન્સ છે એમાંથી કોસ્ટ માઇનસ કરી નાખો. એ વસ્તુ એ પ્રક્રિયા પૂરી થઈ જશે એટલે જે બેલેન્સ જે છે આ સાઈડનું એમાં એક નવી કિંમત આવી જશે. તો એ વાત એ વસ્તુની વાત કરે છે. આગળ ગઈ છે કે શોર્ટ હેન્ડ એસાઇનમેન્ટ પ્રક્રિયક. હવે આ શોર્ટ હેન્ડ એસાઇનમેન્ટ પ્રક્રિયક શું કહે છે? તો કે મિત્રો, જાવા ભાષામાં સી ભાષાની જેમ જ અસાઇનમેન્ટ શોર્ટ હેન્ડ આવૃત્તિ પૂરી પાડે છે. તે ટાઈપ કરવાનો સમય બચાવે છે. તેનું સ્વરૂપ વેરિયેબલ ઇઝ ઇક્વલ ટુ ઓપરેટર એક્સપ્રેશન હોય છે. તેની અસર વેરિયેબલ પછી પાછું વેરિયેબલ ઓપરેટર એક્સપ્રેશન. હવે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, અહીં પ્રક્રિયક બે સંકાર્ય વાપરતું ત્રિપદી પ્રક્રિયક હોવું જોઈએ. શોર્ટ હેન્ડ પ્રક્રિયક છે શું કહે છે? તો કે ટાઈપ કરવાનો સમય બચાવે છે જ્યાં શોર્ટ હેન્ડ પ્રક્રિયક છે. સી ભાષાની જેમ જ અહીંયા પણ આ વસ્તુનો ઉપયોગ થાય છે. તો ઉદાહરણ આપ્યું છે એનું. હવે અહીંયા કહે છે કે એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ બી એ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી સમાન છે. તો કે તમે જે કોઈ પણ વસ્તુ તમારે લાંબી લખવાની વાત છે એને તમે શોર્ટમાં પણ એ રીતના દર્શાવી શકો છો, જેથી કરીને તમારો જે ટાઈમ છે એ પણ ટાઈપ કરવાનો સમય છે એ બચી શકે છે. એની વાત છે. હવે તો કે હવે વાત કરીએ ટાઈપકાસ્ટ. હવે ટાઈપકાસ્ટ છે શું કહે છે? ઘણી વખત આપણે ફરજિયાત ચોક્કસ ડેટા પ્રકારની કિંમતનું રૂપાંતર બીજા ડેટા ટાઈપની કિંમતમાં કરવું પડતું હોય છે, જેને ટાઈપકાસ્ટ કહેવાય. તો કે ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ એક ડેટા પ્રકારની કિંમત છે એને તમારે રૂપાંતર કરવાની છે કોઈ બીજા ડેટા ટાઈપની કિંમતમાં, જેને આપણે ટાઈપકાસ્ટ તરીકે ઓળખીએ છીએ. આપણે જે કિંમતનું રૂપાંતર કરવા ઈચ્છતા હોઈએ તેની આગળ કૌંસમાં ટાઈપ નેમ લખીને ટાઈપકાસ્ટ જણાવવું જોઈએ. તો કે જેનું આપણે રૂપાંતર કરવાનું છે. હવે અહીંયા જુઓ, ઇન્ટીજર એ અને શોર્ટ બી એવા બે વેરિયેબલ લીધા. હવે ઇન્ટીજર એ છે એની વેલ્યુ કેટલી આપી? 17 આપી.
તો અને બીમાં તો કે શોર્ટ જે આપણે શોર્ટ બી જે છે એની વાત કરી તો બીને આપણે શું કર્યું તો કે એની કિંમત આપી દીધી અહીં ચલ એ ચલનું ટાઈપકાસ્ટ વાપરી શોર્ટ પ્રકારની કિંમતથી ચોક્કસપણે રૂપાંતરિત કરેલું છે તો કે એની કિંમત 17 હતી એને આપણે શોર્ટમાં એને એટલે કે બીને આ વસ્તુ આપણે આપી દીધી એટલે કે ડેટાનું આપણે શું કરી નાખ્યું તો કે એ વસ્તુનું રૂપાંતર કરી નાખ્યું એટલે કે જે શોર્ટ હતી એને આપણે ઇન્ટીજરની અંદર શું થઈ જશે કન્વર્ટ થઈ જશે તો એની વાત કરે છે મિત્રો તો કે જે આ ટાઈપકાસ્ટ છે એ વસ્તુ ચોક્કસ ડેટા પ્રકારની કિંમત છે એનું બીજા ડેટા ટાઈપની કિંમતમાં રૂપાંતર કરવા માટે ઉપયોગમાં આવે છે હવે અહીંયા આપણે વાત કરીએ તો કે સહચારિતા કે એસોસિએવિટી એસોસિએટિવિટી એટલે કે શું કહે છે જ્યારે પદાવલીમાં એક સમાન પ્રિસિડન્સ ધરાવતા બે પ્રક્રિયકો હોય ત્યારે પદાવલીની ગણતરી તેની એસોસિએવિટી એસોસિએટિવિટી પ્રમાણે કરવામાં આવે છે તો આ જે એસોસિએટિવિટી છે એ શું કહે છે કઈ દિશામાં ડાબી બાજુથી જમણી બાજુ અથવા જમણી બાજુથી ડાબી બાજુ કાર્ય કરવાનું છે તે નક્કી કરે છે તો આજે આપણે વાત કરીએ છીએ એસોસિએટિવિટી એ શું કરે છે તો કે કામ કઈ દિશામાં તમારે કાર્ય કરવાનું છે ડાબી બાજુથી જમણી બાજુ જવાનું છે જમણી બાજુથી ડાબી બાજુ હોવાનું છે એની વાત કરે છે મોટાભાગના કિસ્સાઓમાં આ એસોસિએટિવિટી ડાબી બાજુથી જમણી બાજુ હોય છે એક પદી કાર્યો અને એસાઇનમેન્ટ માટે જમણી બાજુથી ડાબી બાજુ હોય છે હવે એનું એક્ઝામ્પલ આપ્યું છે જુદા જુદા ઓપરેશન્સ આપ્યા છે યુનરી ઓપરેશન્સ છે તો કે ઓપરેટર્સ કયા કયા પ્લસ પ્લસ માઇનસ માઇનસ યુનરી પ્લસ એન્ડ માઇનસ ટાઈપકાસ્ટ છે તો કે એ શું છે તો કે રાઇટ ટુ લેફ્ટ જાય છે મલ્ટિપ્લિકેશન છે ડિવિઝન છે તો એ લોકો એમાં શું થાય છે તો કે લેફ્ટ ટુ રાઇટ જાય છે એડિશન ને સબસ્ટ્રેક્શન છે પ્લસ અને માઇનસ છે તો એ લેફ્ટ ટુ રાઇટ જાય છે રિલેશનલ છે લેસ ધેન ગ્રેટર ધેન લેસ ધેન ઇક્વલ ટુ ગ્રેટર ગ્રેટર ધેન ઇક્વલ ટુ તો લેફ્ટ ટુ રાઇટ ઓપરેશન થાય છે રિલેશનલ ઇક્વાલિટી એન્ડ ઇનઇક્વાલિટી ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ ડબલ ઇક્વલ ટુ એટલે કે ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ ટુ રાઇટ થાય છે પછી લોજિકલ એન્ડ છે લેફ્ટ ટુ રાઇટ ઓર લેફ્ટ ટુ રાઇટ કન્ડિશનલ ઓપરેટર છે રાઇટ ટુ લેફ્ટ અને અસાઇનમેન્ટ ઓપરેટર છે એ શું છે તો કે રાઇટ ટુ લેફ્ટ એટલે કે ઓપરેટર્સ જે ઓપરેશન્સ છે જુદા જુદા પ્રકારના ઓપરેશન્સ એ કઈ રીતે થાય છે લેફ્ટ ટુ રાઇટ થતા હોય રાઇટ ટુ લેફ્ટ થતા હોય એડિશન સબસ્ટ્રેક્શન છે પ્લસ ને માઇનસ છે તો શું થશે તો કે લેફ્ટ ટુ રાઇટ થશે એટલે કે પહેલાં પ્લસ થશે પછી માઇનસ થશે મલ્ટિપ્લિકેશન છે ડિવિઝન છે તો શું થશે તો કે પહેલાં મલ્ટિપ્લિકેશન થશે ડિવિઝન થશે પછી એનું મોડ્યુલ્સ થશે તો આ વસ્તુની વાત કરે છે એટલે આ જે એક્ઝામ્પલ આપણને આ જે કોષ્ટક આપ્યું છે એ કોષ્ટકમાં આપણને આ વસ્તુ સમજાવે છે હવે આગળ વાત કરીએ મિત્રો આપણે તો કે કંટ્રોલ સ્ટ્રક્ચર હવે કંટ્રોલ સ્ટ્રક્ચર છે એટલે જે કાંઈ પણ માહિતી જે કંઈ એનો પ્રવાહ ચાલતો હોય છે એ વસ્તુ માટેની એ કંઈક એને કંટ્રોલ કરવા માટેની કંઈક વાત થશે શું કહે છે સામાન્ય રીતે વિધાનોનો અમલ એક પછી એક એમ ક્રમિક રીતે થાય છે અમુક સમયે પ્રોગ્રામના તર્કને આ ક્રમનો પ્રવાહ બદલવાની જરૂર પડે છે જુદા જુદા એક પછી એક વિધાન છે એ શું થતું હોય તો કે એનો અમલ થતો હોય પણ ઘણીવાર કે અમુક સમયે પ્રોગ્રામનો તર્ક અને આ ક્રમને પ્રવાહ બદલવાની જરૂર પડે છે જે વિધાનોના અમલના પ્રવાહને નિયંત્રણ મૂકવા સમર્થ બને છે તેને નિયંત્રણ માળખા કે કંટ્રોલ સ્ટ્રક્ચર તરીકે ઓળખવામાં આવે છે જેના બે પ્રકાર છે લૂપ્સ અને બ્રાન્ચીસ લૂપ છે અને બ્રાન્ચીસ છે હવે અહીંયા આપણને કહી છે કે લૂપનો ઉપયોગ અમુક શરત સંતોષાય ત્યાં સુધી વિધાનોને શ્રેણીવાર વારંવાર પુનરાવર્તિત કરવાનું કાર્ય થાય છે હવે લૂપ છે એટલે આમ આપણને એમ ખબર પડે કે એક પ્રકારનું સર્કલ જેવું છે ફર્યા રાખશે ક્યાં સુધી જ્યાં સુધી એને એની શરતો સંતોષાય છે ત્યાં સુધી જેવી એની શરત છે સંતોષવાની બંધ થઈ જશે એટલે શું થઈ જશે શ્રેણી જે કંઈ પણ પુનરાવર્તન થતું હોય છે એનું કામ એ શું કરી દેશે અટકાવી દેશે એટલે આ ચકેડું આપણે એમ
પ્રોપર ગુજરાતી ભાષા સમજે તો ચોખ્ખે રૂચાયેલા રાખશે ક્યાં સુધી, જ્યાં સુધી એને એની પ્રકારની કન્ડિશન્સ મળતી રહેશે ત્યાં સુધી. કન્ડિશન્સ મળવાનું બંધ થઈ ગયું, આ બંધ થઈ જશે. જ્યારે બ્રાન્ચનો ઉપયોગ જ્યારે બે કે તેથી વધુ શક્ય કક્ષામાં શક્ય કામ દિશામાંથી પસંદ કરવાના હોય ત્યારે, એટલે કે કોઈ ઓપ્શન છે, આથી તેને સિલેક્ટિવ સ્ટ્રક્ચર તરીકે પણ ઓળખવામાં આવે છે. કે તેથી એમાં એમાં એવું કહે છે કે બે અથવા તેથી વધુ શક્ય પરિણામો હોય એમાંથી કોઈ વસ્તુ પર તમારે પસંદ કરવાની વાત થાય છે, જેને સિલેક્ટિવ તરીકે ઓળખવામાં આવે છે. પ્રોગ્રામમાં સામાન્ય પ્રવાહના નિયંત્રણ માટે જાવામાં વપરાતા કંટ્રોલ સ્ટ્રક્ચર નીચે મુજબ છે. કયા કયા કંટ્રોલ સ્ટ્રક્ચર છે? તો કે ઇફ, પછી સ્વિચ વિધાન, વાઇલ લૂપ, ડુ વાઇલ લૂપ અને ફોર લૂપ. આ બધા માળખા એક વિધાન કે વિધાનોનો બ્લોક હોઈ શકે છે. હવે આ જે કંટ્રોલ સ્ટ્રક્ચર છે એની વાત કરે છે. જુદા જુદા પ્રકારના કંટ્રોલ સ્ટ્રક્ચર છે. કેવા કેવા? ઇફ, જો, પછી સ્વિચ, પછી વાઇલ, પછી ડુ વાઇલ અને ફોર લૂપ. તો જુદા જુદા છે, બધા વિશે આપણે વાત કરશું. અને આગળ એવું કીધું છે કે માળખા, આ બધા માળખા છે એમાં કાં તો એક વિધાને હોય અથવા વિધાનોના બ્લોક પણ હોય છે, કે એક કરતાં બધાને વધારે વિધાનો પણ હોઈ શકે છે. તો એ વસ્તુની વાત થઈ. તો મિત્રો, આ જે જાવાની મૂળભૂત બાબતો છે એમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આગળ જે એમાં બ્લોક છે એને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. ઓકે, ચાલો. તો અહીંયા સુધી રાખીએ છીએ કંટ્રોલ સ્ટ્રક્ચરની અંદર લૂપ કોને કહેવાય, બ્રાન્ચિસ કોને કહેવાય, આ વસ્તુ વિશે આપણે અહીંયા વાત કરી છે. સારું, ચલો, થેન્ક યુ.